બાજુ બધું અત્યારે તો અંધારું દેખાય છે, એમાંથી શીખવાનું ક્યાં? તો ક્યાંક ચમકારો થતો હોય, ને ચમકારામાં આપણે ક્યાંક એને પકડી લઈએ. હે, વીજળીના ચમકારે મોતીડા પરોવ પણ બાય, અચાનક અંધારા હુમલો કેવો આવે આપણને, ઘડીકમાં ફટાક દઈને તરત આપણે જેમ દીપ પ્રજ્વલે તરત પછી ઝપકીને ઓલવી જાય, આપણું મનુષ્ય જીવન પણ એવું છે, ક્યાંક ને ક્યાંક તરત ઓલવાઈ જાય. અને એ ઓલવાય પહેલા આપણે પુણ્યનું ભાથું ભરવાનું છે. અને હવે પુણ્યનું ભાથું આપણે કેવી રીતે ભરવું, દિનેશભાઈએ ઘણી બધી વાત કરી, પણ પુણ્યનું ભાથું ભરવાના આપણે શક્તિમાન છીએ કેમ, લાયકાત નથી? એમની સિદ્ધિની વાત કરી, ગણપતિ કાર્તિકેયની જે દ્રષ્ટાંત આપ્યા એમાં કાર્તિકેય થોડા આચક લેવાળા હતા, એ મોટું વિચારતા. એમ દીકરા દીકરામાં ફેર હોય, ત્રણ દીકરા છે, દીકરામાં ત્રણેય દીકરામાં ક્યાંક ને ક્યાંક ડિફરન્સ તો હશે જ. અહીંયા અમે બેઠા છીએ તો અમારા પણ ક્યાંક ને ક્યાંક મતભેદ હશે, ક્યાંક મનભેદ હશે. તો ત્રણ દીકરા એવા હતા અને એમના એક પપ્પા, પપ્પા આખી જિંદગી કંજુસઈ કરી, કંજુસઈ કરતા 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 આખું જીવન જીવ્યા અને ઘણું બધું ભેગું કરીને પાછા પતી ગયા, મરી ગયા ત્રણ દીકરા પાછળ. ત્રણ દીકરામાં પણ એ સ્વભાવ આવ્યો કંજુસાઈનો, કરકસરનો સ્વભાવ, કંજુસાઈનો સ્વભાવ, પણ કરકસર વધાર. કંજુસાઈ બે દીકરા વધાર કરતા ત્રીજા દીકરામાં કરકસર વધાર હતી. ત્રણ દીકરા સમયાંતરે બધા પાસા એક ના એક વહુઓ પણ એવી મળેલી. હવે કરવું શું, બાપા ઘણું બધું મૂકી ગયેલા, બાપાનું મળદું અહીંયા પડ્યું છે અને બાપાને સ્મશાનમાં લઈ જવાના હતા. સ્મશાન થોડું ઘરથી દૂર, હવે લઈ જવા કેવી રીતે, એની બધી વાતચીત ચાલતી હતી બરોબર. હવે આગુ સ્મશાન હોય એટલે આપણે પણ અહીંયા ભીમનાથે કદાચ જવાનું હોય તો આપણે શું કરીએ છીએ, વાહન કરીએ છીએ ને, તો વાહન કરવાની વાત આવી. એટલે કે સૌથી પહેલા કે આપણે 407 કરીએ, તો 407 ની વાત એટલે મોટો દીકરો ને તરત ખબર પડી જાય કે હારું 400 સીટમાં તો 2000 રૂપિયા ભાડું થાય. હવે હારું બાપા તો જતા રહ્યા, હવે જતા રહ્યા એમને પાછળ 2000 બગાડાય ખરા. તરત સીધો વિરોધ કર્યો મોટા દીકરા, એવું ભરો 400 હાથ નહીં કરવાનો, એના કરતા પેલા રોમ્ભેનું ટ્રેક્ટર બોલી આવો, 200 રૂપિયા પતી જશે, કદાચ 500 લેશે, પણ 2000 તો બચી જાય ને એમ. ત્યાં તો ત્રીજા દીકરાને ખબર પડી, બાજુમાં બેઠો ત્રીજો દીકરો તરત ફટાક દઈને બોલ્યો, અરે યાર 2000 ના અપાય ના, 400-500 ના અપાય, એના કરતા પેલા જે પેલા શાકભાજી ની લારી છે ને, એ લારી આપણે લેતા હો, ત્રણ જણા ધક્કો મારશું, બાપાને અંદર નોખો ને વારા પરથી આપણે સમસ્યા સુધી પહોંચાડી દઈએ. બોલો આટલો વાર્તાલાપ ચાલ્યો ને ત્યાં તો બાપા સીધા ઉભા થઈ ગયા કે મારો ચંપલ લાવો, હું પહેરીને સ્મશાને જવું, તમે પાછળ આવો. રામ બોલો ભાઈ, રામ કરતા કરતા આ દીકરા મળે. આ તો આ ત્રણેય દીકરાઓ પુણ્યશાળી છે અને બા પણ પુણ્યશાળી હતા, એટલે માની વાત કરીએ, બાપ માં છે ને. સાહિત્યકારો, કથાકારો માનું મહત્વ ખૂબ બતાવ્યું છે, પિતાનું પણ મહત્વ છે. પિતા કેવા છે ખબર છે ને, શ્રીફળ જેવા. શ્રીફળ કેવું હોય, શ્રીફળ બહારથી
કાઠું લાગે, પણ અંદરથી પોચું પોચું હોય, કોમળ હોય. પિતાનો સ્વભાવ એવો છે. પિતાને સમાજમાં રહેવાનું છે, કારણ સમાજમાં ઘણા બધા મેણા ટોણા સાંભળવા પડે, અને એવો સમાજ અને સમાજની વચ્ચે રહેવાનું હોય ત્યારે બહારનું જે પડશે એને કઠણ બનાવવું પડે બાપ, નહીં તો જીવી શકાય નહીં, જીરવી શકાય નહીં. બાપની વ્યથા છે ને તો કોઈક જાણે. માના ઉદાહરણ બધા આપે, પણ બાપનું ઉદાહરણ આપવું ભરવું છે, અઘરું છે. બાપને શ્રીફળ સમાન બતાવે છે. બાપને જેમ શ્રીફળની અંદર પાણી ભરેલું હોય, મીઠું પાણી હોય, અંદર ટોપરું તમે જુઓ કેવું હોય, બાપ એવો છે. માં પણ એવું પાત્ર છે, પણ માં કોમળ હૃદયની છે, વાત વાતમાં રડી જાય, રડીને હળવી થઈ જાય, પણ બાપ હળવો નથી થઈ શકતો. બાપ બાપ ક્યારે હળવો થાય? ભગવાન એને તક આપી છે ક્યારે? જયારે દીકરી હોય ને. દીકરી વગરનું ઘર તમે જોજો, જે ઘરમાં દીકરી નથી ને એની વેદના ખબર ના પડે, પ્રેમની ખબર ના પડે, ઉફની ખબર ના પડે. પરમાત્માએ બાપને રડવા માટે એક દિવસ આપ્યો છે, જયારે દીકરીની વિદાય હોય ત્યારે. દીકરી વિદાય થાય ને ત્યારે બાપ રડતો હોય, ને ત્યારે રૂડો પણ લાગે. હે, માં ગમે ત્યારે રડી લે. તમે જોજો અમારા પુરુષોને એટક વધારે આવો, બેનોને એટક જ ના આવો કદીએ. બેનું રડતા હારું આવડે ને હસતા હારું આવડે. રડીને હારું, હસીને હારું, હસીને ચેતન ખાડા ઉતાર દે બોલો. અને રડીને પણ ચેતલા ગરવડા તો રોજ ઉતારતા હોય ખાડા. ગમે તેવી તકલીફ આવે ને તરત રડવાનું ચાલુ કરી દે. 500 રૂપિયાની આડી લેવાની, પણ તરત પણ કદી 500 રૂપિયા હાલતા જ નહીં, જેવી રીતે લઉં. આટલું કહેલો ભાઈ અમારા ભોળવી જાય, બિચારા ફટાક દઈને પછી લઈ આલે એમ, પગાર ગમે એટલો હોય. અને બેનો જયારે રડન તાર જેમ ફટાક દે એટક તરત બહાર, અને ભાઈઓ બિચારા અંદર અંદર ડૂહાય, એટલે એ મની પાછા ઉકલી જાય. ઘણી વાર એવું થાય. હા, પણ માની વાત કરવી છે ત્યારે માં એવું સમર્પણનું પાત્ર છે. અમૃતબા જયારે આપણી વચ્ચે નથી ત્યારે અમૃતબાને આપણે યાદ કરવા છે. શું કામ એમને યાદ કરવાના? હે, કારણ કે એમના નામથી આપણે ભજન સત્સંગ કરી રહ્યા છીએ, અને એ ભક્તિભાવ સાથે આપણે બાને યાદ કરવા છે. માં કેવું પાત્ર છે ત્યારે અમારા સાહિત્યકારો કહેતા હોય, હે કદાચ ન હોતી તો ભગવાન પણ ન હોતા. હે માં તું નહીં હોતી, ભગવાન નહીં હોતે. એ રામ કૃષ્ણ બલરામ નહીં હોતે. પવન પુત્ર હનુમાન નહીં હોતે. માં તું નહીં હોતી, ભગવાન નહીં હોતે. માં તું ન હોતી તો ભગવાન ન હોતે, રામ કૃષ્ણ બલરામ અરે હનુમાન નહીં હોતે, અને કદાચ આપણે પણ ન હોત એ માં એવું પાત્ર છે. એટલા માટે કવિઓ કહેતા હોય કે ત્રાજવે તોલ તોલાય નહીં, કોઈ ચાકડે ઘાટ ઘડાય નહીં, આખા બ્રહ્માંડ માં નવ નવ
દીકરા કે દીકરીને ઉદરમાં રાખીને જયારે જન્મ આપતી હોય અને નાનકડો દીકરો એમ કહેવાય એના ખોળામાં એ લેતી હોય વળી પાછા ઘરના કામ કરતી હોય વળી પાછો દીકરો રડે એટલે એને હૂંફથી ધવડાવતી હોય અને ત્યારે પાછો અમારો કવિ સરસ મજાના શબ્દો લખતો હોય કે બટકા ભર તું બાળક સતાય નાચતી કૂદતી ઈ માં છે બાપ અને માનું ઋણ હું તમે કદી ન ચૂકવી શકીએ હે ગમે તેવા કદાચ ચામડાના જોડા બનાવીને પહેરાવીએ ને બાપ તો એ માનું ઋણ ત્રાજવે તોલ તોલાય નહીં કોઈ ત્રાજમું જગતમાં એવું નથી બન્યું કે આપણે માના પ્રેમને તોલી શકીએ માના ઋણને તોલી શકીએ હે એટલા માટે કે માને ભૂલશો નહીં તમે બાપને ભૂલશો નહીં માને ભૂલશો નહીં તમે બાપને ભૂલશો નહીં જગમાં મળશે સગડું બાપ મળશે નહીં એ જગમાં મળશે સગડું પણ મામા દીકરા પૂરતું હોય ત્યારે માનું સ્વરૂપ અને પછી વહુવારું ઘરમાં આવે એટલે માનું સ્વરૂપ કેમ બદલાઈ જાય છે આજના સમયની કડવી વાત છે બાપ માનું સ્વરૂપ ક્યારે બદલાય દીકરી ઘરમાં દીકરી હોય ત્યાંથી એનું સ્વરૂપ સારું હોય પણ વહુવારું થઈ જાય પછી એનું સ્વરૂપ બદલાઈ જાય છે શું કામ બેનો આપણે ક્યાં ભૂલા પડ્યા છીએ પુરુષનો દોષ કદાચ તમને આખી દુનિયાની અંદર કદાચ ગમે એટલી ટોર્ચર લઈને બત્તી લઈને તમે તપાસવા નીકળો પુરુષનો દોષ ક્યાંય જોવા નથી મળતો બાપ દોષ કોનો છે કોનો દોષ છે જગતની કઈ સ્ત્રી કદાચ તમે આખી દુનિયા તપાસી લો કોઈ દીકરી એવી તમને ખબર પડી કે જીન્સ પેન્ટ પહેરીને પડવા બેઠી હોય કે ફ્રી પેન્ટ પહેરવા બેઠી હોય ચોરીમાં કોઈ પણ સમાજ હોય પણ પ્રણયા પછી ક્યાં ડખો થાય છે એ તકલીફ છે પ્રણયા એટલે પ્યારા લાડી ચાલો આપણે દેશ કેવા લગ્ન ગીતો પહેલા હતા લગ્ન ગીતો ને પણ આપણે ભૂલી ગયા તકલીફ ક્યાંથી થઈ ઊંચો દેવર ના જોશો દાદા ઊંચો તેની ચા તોરણ તોડશે કેવો ઊંચો હાઈટમાં માં ઊંચો નહીં લેવલ સગું ક્યાં કરવું તો આપણા લેવલમાં સગું કરવું આજે આપણે લેવલ ને ભૂલ્યા છીએ કડિયા કારીગરી કરતા હોય ને કામ કરતા હોય ત્યારે એવડંબો રાખે અને આમ લેવલ જોવે અને ટોટી રાખતા સાહેબ અમારા સાહેબો અહીંયા બેઠા છે ટોટી રાખે ટોટી લેવલ જોવે અને પછી એ તળિયું નાખે પછી દિવાલ ચણે પણ આપણે લેવલ ને ભૂલી ગયા છીએ હે આપણા ઘરમાં કદાચ ચાર પાંચ ભેંસો હોય ને આપણે અપેક્ષા રાખીએ શહેરની વિચાર કરો ક્યાં સેટિંગ થશે ક્યાં મેચિંગ થશે કાળો તેવર ના જોશો હો દાદા કાળો તે કુટુંબ લજાવશે રે કેવો કાળો રૂપથી કાળો નહીં
સાચા અર્થમાં તપાસ કરવાને ક્યાંક વ્યસન તો નથી ને? હે, વ્યસન રૂપી દુર્ગુણ જુગાર રમતા હોય, દારૂ પીતા હોય, અને મને તમને અંધારામાં રાખી એક સરસ મજાનું મકાન ભાડેથી લઈ લે, વાહ સાહેબ, ને પછી એમાં રૂપરંગાન કરી અને આપણને ભોળવી નાખે, ને પછી જયારે લગ્ન થઈ જાય ને પછી ભાડો ફૂટે, પછી આપણે પસ્તાવાનો વારો આવે, ઈ કાળાની વાત છે. લગ્ન ગીતોના શબ્દો કઈ અમને એમાં ઘડાઓ નથી બનાવ્યા. હે, આ વડીલો બેઠા છે, ક્યાંય જોવા જવાનો રિવાજ હતો? મામા, તમારા વખતે જોવા જવાનો રિવાજ હતો? નતો, બંધ બાજી રમ્યા હતા, બંધમાં રમ્યા, અને છતાંય પાર પડી ગયા. હા, જયારે ઘેરાવાનું તાર ખબર પડે, આમ જુઓ ને આમ તાર ખબર પડે કે ફલ લઈ નો કોઈ એકો આવ્યો, કોઈ કાઢી નો એકો આવ્યો, કોઈ સરકટ નો એકો આવ્યો સાહેબ. હે, પાર પડી ગયા. ને અત્યારે તો પેલા જોવા જવાનું, પછી ફરવા જવાનું, પછી કુંવારા પાછું ઘેર રહેવાનું, લગ્ન થાય ને અઠવાડિયા તો ભાવ છૂટું. ક્યાંથી સમજણ રે પછી કો? હે, એટલા માટે જીવન માંથી જાય સમજણ, એ જીવન માંથી જાય સમજણ, જીવન માંથી જાય ભાઈ જોવા. સમજણ સમજણ માં ફેર હોય. પેલાના જમાનામાં તો એવું જો મર્યાદા હતી, અત્યારે મર્યાદા જતી રહી. પેલા લાજ ગાંઠવાનો રિવાજ, અત્યારે લાજ તો જતી રહી છે. કદાચ વાંધો નહીં, આપણને ભગવાને આપ્યું હોય, કદાચ ફેશનમાં આપણે રંગાયા હોય અને સમય હોય તો કદાચ જીન્સ પણ પહેરી લેવું, કેફરી પણ પહેરી લેવી. પણ જે મર્યાદાની વાત છે, ને મર્યાદામાં હું ને તમે ક્યાંક ઉણા ઉતર્યા છીએ એની વાત. એ ગામડાની અંદર સાસુમાં ને વહુમાં, તમને વહુમાં છે ને પેલા એક ટેન્શન હતું, બહુને ટેન્શન હતું કે આરું સાસુ કેવી મળશે. દરેક વહુને ચિંતા હતી, અને દીકરીની માને પણ ચિંતા હતી કે મારી દીકરીને સાસુ કેવી મળશે એમ. અત્યારે અવરું થઈ ગયું, સાસુમાં ટેન્શન થઈ ગયું, બહુ કેવી મળશે, શેનું ઉપાધિયો બધી ઉલટું થઈ ગયું. સુધારો, હા આ સુધારો છે આપણો. એટલે ટેન્શન પહે ગયું એક સાસુમાં ને એક વહુમાં. હવે સાસુમાં બિચારા, પેલાના સાસુમાં બધા ભોળા, વાત વાતમાં સત્સંગની વાત કરે, ભજનની વાત કરે, ઉદાહરણો આપે, દાખલા આપે. અને અત્યારે બહુરો તમે જોયો, સાણી થઈ ગયું, હોશિયાર, બોલવાનું ઓછું, મૌન રહેવાનું, ઘરમાં જેનો જેનો કંકાસ ચાલુ રાખવાનો, બધાને બાર ખબર ના પડે. બાર તો બધાની મજા બહુ હોશિયાર છે, દોષ ને અગ્ર સાસુમાંનો. આ ક્યાંક ને ક્યાંક બંધ બેસવું થતું જ હશે. હા, એટલે કદાચ એવું ખોટું ના લગાડતા, પણ આ તો જનરલી આપણે બધા વાત કરીએ છીએ. મારા ઘરમાં પણ આવું જ થતું હોય એમ, એટલે એવું નહીં કે હું વાત કરું છું કે અમે ડાયા થઈ ગયા, એવું નથી, પણ જનરલી વાત છે આ બધી. આમ આવું થતું હોય,
થાય. હવે સાસુમાં વહુમાં ઝઘડો થાય પણ સાસુમાં થોડા જોરથી બોલે, વહુ શું કરે ખબર છે, વહુ લાજ કાઢતી, આવી રીતે આમ લાજ કાઢે, આમ ઉઠવાનો રિવાજ ચાલુ. હવે બેનો ઝઘડો થાય એટલે પેલા વાહવાળા તો ભેગા થઈ જાય ને તરત, એમને તો જોવાની મજા આવે, બધા રાહ જોઈને જ બેઠા હોય, ચણ વાહન ખખડે ચણ બધા આવી જાય હે ને, અણ થાય તો બધા આપણે નવરાત થઈ ગઈ હાવ, શેર ઊંચો અવાજથી બોલે ને તરત બધા ભેગા. હવે આ બે જણાએ બાજવાનું ચાલુ કર્યું એટલે સાસુમાનું મોઢું આ બાજુ હતું આમ, એટલે બધા જે વાહન ભેગા થતા ને એમનું મોઢું આ બાજુ, સાસુમાનું મોઢું એટલે એમને દેખાય તરત. પણ બહુ હોશિયાર હતી, બહુ શું કર્યું ખબર છે, સાસુમાના સામે આવી રીતે ઉભી રહી ગઈ એમ, એટલે ગામ વાળાને વહુનું મોઢું દેખાય નહીં, સાસુમાનું દેખાય, વહુનું દેખાય નહીં. હવે વહુ આમ લાજ કાઢેલી અને સાસુમાં બોલે, તું તો આવી, તું તો દેવીન, તને તો ખબર જ નહીં પડતી જેટલી શીખવણ આપી પણ સુધરતી જ નહીં, બહુ હરમજો કશું બોલો તો. એટલે ગોમ વાળા શું કે, મારી બેટી હાવ જ ન કોમી, એટલું બધું બોલે, બહુ હરમજો શબ્દ બોલતી હોય તો, પણ બહુ શું કરતી ખબર છે, હાલો આમ રાખેલો ને અપલખણી હતી, એટલે આમ રાખી અમે સાસુ પણ આમ છે કે આમ કઈ આમ કરી દે, પછી કે એટલે પેલી હાહુ માં કાય થાય. સમજણ જીવન માંથી જઈ છે ત્યારે જોયા જેવી આપણે બધા જોઈ શકીએ છીએ. એટલે સમજણ ની વાત છે ત્યારે એક નાનકડી વાત કરી, પછી આપણે કૃષ્ણાબેન ને પણ મળવાના છે, વળી પાછા દિનેશભાઈ ને આપણે રાઉન્ડ માં ફરી પાછું બીજા રાઉન્ડ માં આવીશ. સાસુ અને વહુ મર્યાદા સમયની જે વાત છે એમાં પણ આપણે પાસા વળતા શીખવું જોઈએ, ઘણા તમે જોજો પાસા જ ના વરણ, ઘણા તો વહી જ થઈ જાય. ગણપતભાઈ નો છોકરો હોય ને, ગણપતભાઈ કે છોકરો જન્મ્યો કે લેવા, છોકરો જન્મ્યો ને ભાઈ ના પેડે કે પણ જોવો ને કે તો બગડી જવાનો, એ હારો ને આકર્ષ્યા જ નહીં, જેવા ગણપતભાઈ એવો છોકરો કે. હવે જો હરામ જો ગણપતભાઈ ને ઓળખતા હોય તો બસ આમ બંધ બેસું ઠોકી જ દેવાનું. છોકરો મોટો થાય સરસ ડાયો હોય તો કે ચોય ડાયો નહીં કે, તો એની માન કરતો જ હશે, તો નખરા વાળો જ હશે. ને હારમાં ભણવા જાય તો પાછળ પડી જાય, તો કશું ભણવાનું જ નહીં, જોજો ને તમે દહમાં નપાસ જ થવાનું. દહમાં 90% લાવે એ તો કે ચોરી કરીને લાયો છે, નકર 90% આવે જ નહીં કે. હા, અને કોલેજ તો કરશે જ નહીં, કોલેજ કરશે તો કોકરું લાવી જશે, તમે જોજો. આ બધું કોલેજ પતી જાય, સારી નોકરી મળી જાય, હગઈ થઈ જાય તો કે હગઈ ભલે થઈને છૂટા થઈ જવાના, રહેશે જ નહીં હગઈ. લે હવે તો પાછો વળી કોઈ થઈ ગયો એક જ ધારો. એમ સાસુમાં બિચારા ખાટલામાં બેઠા હતા, પછી વહુમાં આવ્યા એટલે વહુમાં કીધું કે સાસુમાં એ કીધું કે બેટા અહીંયા બેસ મારા જોડે. એટલે સાસુમાં વહુની જે મર્યાદા હતી એટલે વહુએ મર્યાદામાં કીધું, સાસુમાં તમે ઘરના મોપ કહેવાય, મારે તમારા બરોબર બેસાય નહીં. તો કે તું ક્યાં બેસીશ, તો કે હું નીચે આસન રાખીને બેસીશ એમ, પણ મારા ખાટલામાં તમારા જોડે બેસાય નહીં. બહુ બિચારી હારી હતી એટલે નીચે પાછળનો પાથરી અને બેસી જઈ. પછી સાસુમાં આગળ વધ્યા કે બેટા હું કદાચ ખાટલામાં ના બેહું, હું આ પાથરામાં બેહું, તું છો બેહી. તો કે સાસુમાં તમે કદાચ મારી પાસે બેસવા આવો ને મારા પાથરામાં બેસો તો હું મર્યાદા તો ના જ ચૂકું એમ, એટલે તમે પાથરામાં બેસો તો હું પાછું પાથરના સિવાય નીચે બેસું, પણ પાથણ તમારા બરોબર તો ના જ બેસું એમ. બહુ બિચારી હારી હતી એટલે એને આવો જવાબ આપ્યો. વળી પાછા સાસુમાં આગળ વધ્યા કે હું કદાચ ધરતી ઉપર તારા જોડે એમને એમ બેહી જવું તો તું છો બેહી. તો બહુ બિચારી હારી હતી એટલે આગળ પાછી બોલી કે સાસુમાં તમે કદાચ પાથણ પાથર્યા સિવાય મારી પાસે બેસો જમીન ઉપર તો હું કદાચ થોડો ખાડો કરું નીચે, પણ તમારા લેવલમાં તો ના જ બેસું. ખાડો કરી 2 ફૂટ 3 ફૂટ 4 ફૂટ ખાડો કરું, હું ખાડામાં બેસું અને તમને ઉપર બેસવા દઉં અને હું નીચે બેસું. હજુ સાસુમાં પાછા ના વર્યા. સાસુમાં કે કદાચ હું ખાડામાં બેહું તો તું છો બેહી. હવે બહુ નો ભીતો થયો, બહુ કે હું ઉપર માટી વાર દઉં, મેઠું નોખીન મેઠું નોખીન ઓગરી અને ઉપર બેહી જાઉં. એટલે ત્યાંથી આપણે પાછા વળવાની જરૂર છે. મર્યાદા વાહ સાહેબ, જ્યાં સુધી આપણે મીઠા ઝાડના મૂળ ના કાઢવા બાપ. એટલે સત્સંગ આપણને મને તમને શીખવાડે છે કે શાણા બનવું છે, પણ કેવા શાણા, પરિવારને આપણે સુખી રાખવો છે, ઘરને સુખી. મજા આવી હોય તો ખોડભાઈમાં તાળી પાડજો, દિલથી પાડો એ, કારણ કે આવી વાત તો સાહેબ ખરેખર અમૃતમાને વંદન કરવા જોઈએ.
એની પુણ્યતિથિ નિમિત્તે એમના પરિવારે જયારે આયોજન કર્યું છે ત્યારે જણની જણ તો ભક્ત જણ કા દાતા કા શૂર નહી તો રેજે વાંધણી પણ મત ગુમાવી સ્નુર. સાહેબ આ એવા એવા શૂર છે, આ ભક્ત છે, કારણ કે ભક્ત હૃદયના માંથી જ આવી વાતો નીકળે. આજે સમાજમાં ભલા ને ભૂંડા બધા છે, એમાં ભૂંડા નો ત્રોટો નથી ને ભલા માણસ નો ત્રોટો નથી. એવો એક ભૂંડો માણસ, એને સારી વાત તો ગમે નહી. ભાઈએ વ્યસન મુક્તિ ની બહુ સારી વાત કરી, ખૂબ સારી વાત કરી. અને હું તો કહી દઉં છું કે બાપ, વ્યસન થી વ્યાધિ વધે, આળસ વધે અપાર. વ્યસન થી વ્યાધિ વધે, આળસ વધે અપાર. જો વ્યસન કરો મારા રામના નામનું તો ઉતરી જાય બેડો પાર. જો વ્યસન કરો મારા રામના નામનું તો ઉતરી જાય બેડો પાર. પાન બીડી ગુટકા દારૂ પીને લોક કલંકિત થઈ ના ફરશો. માનવ જીવન દેવ તુલ્ય મળ્યું છે તો ખૂબ સન્માનિત થઈ ફરશો, ખૂબ સન્માનિત થઈ ફરશો. શું વાળ્યું છે બાપ દારૂ માં? દારૂ ન પીના ભૈયા પાગલ ફિરોગે તુમ બજાર મેં, ઓ દારૂ ન પીના ભૈયા પાગલ ફિરોગે તુમ બજાર મેં, ભૂખે રહેંગે બચ્ચે બીવી રહેગી ઇંતજાર મેં, બિકેગા ગહેના क्या कहला दर दर ठोकर खाना, होगी बड़ी खराबी, होगी बड़ी खराबी. नशा न करना नशा जहर है प्यारे भाई बहना, होगी बड़ी खराबी, होगी बड़ी खराबी. मैं इतनी बीड़ी बैग्राम गुटका नहीं पड़ी की રામકૃષ્ણના સંતાનને નચાવી રહી છે. બાપ માનવ જીવન તો સારું કાર્ય કરવા માટે મળ્યું છે. જીવન બડા મહાન ભાઈઓ, જીવન બડા મહાન રે, ઇસ જીવન મેં હી પ્રગટે થે રામ કૃષ્ણ ભગવાન રે. કિન જન્મો કે પુણ્ય ફલે જો મિલી મનુજ કી કાયા, ઇસ કાયા મેં હમને તુમને કિતના વૈભવ પાયા, નહીં નિરખા ખોજા પરખા હીરા જન્મ ગવાયા. ભાઈઓ હીરા જન્મ ગવાયા, અદભુત માનવ જીવન મળ્યું છે. દેવોને દુર્લભ એવું માનવ જીવન મળ્યું છે. તો બાપ જેટલા સારા કામ થાય ને એટલા કરીએ, પણ આ ભૂંડાના ભાગે સાહેબ સારું કામ આવ્યો જ નહીં. અને જીભાન તો એવી, શાસ્ત્રોમાં સંતોએ તો કીધું છે કે વાણી એસી બોલીએ મન કા આપા ખોય, ઓરન કો શીતલ કરે ખુદ ભી શીતલ હોય. પણ સાહેબ આ ભૂંડાની તો વાણી એવી ને કે માચિસ ની દીવા સળી ને આમ માચિસ ની જરૂર ન પડે, જીભાન ને અડાડી દો એટલે ઓટોમેટિક સળગી જાય. ક્યાંક સાહેબ ક્યાંય સારી વાત થતી હોય ને
ક્યાંય કોઈ ઘરે કોઈ મહેમાન આવ્યો હોય ને તો એ ભૂંડો માણસ શેરીના નાકે બેઠો હોય કે આ ક્યારે આવે છે. અને ઈ નીકળે એટલે પાછો બીડી પાઈને હવે પૂછ્યો, શું આયા તા કયા ગામના? આના દીકરા માટે આયા તા. અરે અહીંયા દેવાતા હશે દીકરી. આ આ બધા ભૂંડા, એને એને સારી વાત જ ના આવડે સાહેબ. અને વિચાર કરજો, ઈ ભૂંડાએ જીવન આખું ભૂંડું કર્યું. નામ તો કઈક બીજું હતું પણ ગામમાં ખાય ભૂંડું જ પાડી દીધું. નામ ક્યાં ભૂંડો? ભૂંડાભાઈ. અને ઈ ભૂંડાના કરતૂત તો જુઓ સાહેબ, છેલ્લે જવાની તૈયારી થી પથારી વસ્યો. ચાર ચાર દીકરા કર્મ સંજોગે દીકરા હારા મળ્યા હતા, જવાની તૈયારીમાં છે પણ જીવ જાતો નથી. જીવ જાતો નથી એટલે દીકરો પૂછે છે, બાપા બોલો કઈ ઈચ્છા છે? એક ઈચ્છા છે, શું? મને બે વચન આપવા પડશે તમારે. શું વચન આપીએ? પેલા મારા હમ ખાઓ. આ ભૂંડા જુઓ, દીકરા ઉપર સગા પેટના જણ્યા ઉપર વિશ્વાસ નહીં. એને એને ભૂંડા ને કહેવાય. એક ભૂંડા પોતાના જણ્યા ઉપર જો જેને વિશ્વાસ ન હોય, આનાથી ભૂંડાઈ બીજી કઈ હોઈ શકે? વિચાર કરજો બાપા. બોલો બોલો, તમે બોલો વચન. તમે તારે જે માગશો તે આપશો, પ્રાણના ભોગે આપશો, એમ નહીં મારા હમ ખાવ. સમ ખવડાયા, એવા હમ ખવડાયા. પછી કે હવે જુઓ, તમારે મારો જીવ ગતે જવડાવો છે? તો કે હા. જીવ તો કયો? શું થયું એ પુત્ર થી મા બાપ જેના નાઠર્યા, સેવા કરે મા બાપ ની, એ જ સાચા દીકરા સાહેબ. બોલો બોલો બાપા, તમારી જે ઈચ્છા હોય પૂરી કરશું, તમારા સંતાનો છીએ. ત્યારે એ બાપ કે છે, જો ભૂંડાના દીકરા, એ ભૂંડા જીવન આખું ભૂંડું વીત્યું હોય ને બાપ, એને છેલ્લી સમારે સમય સારું ન હોય. દીકરાને કીધું, તમે હમ ખાધા છે ને અને મારો જીવ ગતે જેવડાવવા માંગો છો, તો પહેલું કામ, પહેલું મારું વર્તન એ છે કે હું જયારે મરી જાઉં ત્યારે એક આઠાની લોખંડનો સળિયો લઈ આવવાનો, સવા ફૂટ લાંબો લઈ આવવાનો, અને મરી જાઉં એટલે આ કાનમાંથી નાખવાનો ને આ કાનમાંથી કાઢવાનું. આવી વિચિત્ર માંગણી કરી. લે અરે બાપા, એવું કઈ થાય અમારાથી? તમે વાત કરો યાર, અમારો જીવ આલે ખરો. તો કે મરી ગયા પછી ક્યાં કહે છે? કઈ હોતું જ નથી મરી ગયા પછી. તમારે મને ગતે જેવડાવો છે ને જીવ? હા હા, ગતે જેવડાવો છે. તો ભલામણ આટલું ન કરી શકો? કઠણ એ બાપા એને આ પાડી. બીજું શું દીકરા? બીજું તો કરે, કરી પણ શું શકે? બીજું વચન બોલ બાપા. બોલો બીજું વચન. તો કે બીજું વચન એ છે કે મને અહીંયા કડીના શમશાનમાં ન બાળવો, તો છત્રાલ ચોકડી છત્રાલના શમશાનમાં બાળવાનું. હા, સારું સેન્ટર હશે બાજુમાં. અહીંયા કયું છે સારું સેન્ટર? છત્રાલ સારું છે ને? છત્રાલના શમશાનમાં બાળવાનું. અરે બાપા, અહીંયા કડીમાં બધી ફેસિલિટી છે, શમશાન સારું છે, ફેસિલિટી સારી છે, અને તમે છે છત્રાલ. તમારે મારો જીવ ગતે જવડાવો છે? બાપની માન તો રાખવું પડે ને સાહેબ. ભલે બાપા, એમ કરશો મારા હમ. હા, તમારા હમ. અને બાપે હમ દઈને જીવ છોડ્યો. જીવ છોડ્યો એટલે દીકરે, નનકો દીકરો હોશિયાર હતો, એ કે બાપાની માંગણી એવી છે કે આપણું નાક કપાય, જીવનમાં સારું કર્યું નથી, એના કરતા એક કામ કરો કે આ બધા લોકો આવે ને એના પહેલા આપણે આ પ્રક્રિયા કરી નાખીએ. એટલે હવા ફૂટ સળિયો લઈ આવ્યા લોખંડનો, આઠાની, આ કાનમાંથી નાખ્યો, જે હતો નહોતો તો લોખંડનો અથોડો લીધો, આમ બરાબર આમ જવા દીધો. પછી હવે કે આ આ હરિયો કોક જોશે તો ગામમાં ખરાબ લાગશે, નનામી તૈયાર કરી જ નાખો, અર્થી તૈયાર કરી જ નાખો. બરાબર અર્થી થઈ ગઈ તૈયાર, ને પછી પોક મૂકી એટલે ગામ આખું આવ્યું. કારણ કે આ તો ભૂંડો સાહેબ, ભૂંડાઈ ગામમાંથી જતી હોય તો કયો માણસ તૈયાર ન થાય? વાહ વાહ વાહ. ગામમાંથી ભૂંડાઈ જતી હોય, આ તો અત્યારે આપણે સુતા છીએ આટલી ભૂંડાઈ આવે છે ને, આપણે એમને એમ જોતા રહીએ છીએ સાહેબ. ભ્રષ્ટાચાર વધે છે ક્યારે? આપણી સજ્જનતા ચૂપ રહે છે ત્યારે. દુર્જનતા વધે છે ક્યારે? તમે હું સજ્જન જયારે ચૂપ છીએ ને ત્યારે સાહેબ.
એટલા માટે એવા અન્યાયો પ્રતિ અવાજ ઉઠાવો. દુરાચાર વધે છે ક્યારે? સદાચાર ચૂપ રહે છે ત્યારે. માટે જાગીએ, જાગજો રે વાલિયા, જાગવાનો કાળ છે, નહીં જાગો તો આપણા બુરા હાલ છે રે, જાગજો. સાહેબ આખું ગામ આવ્યું, નિશાળના છોકરાઓને સાહેબે રજા આપી દીધી કે જાઓ, કા તો કે ભૂંડો ભૂંડા ડબાડી આવીએ છે, લો આજ તમને રજા. તલાટી પંચાયતમાં આવી ગયા ને ખબર મળી કે ભૂંડો મર્યો છે, તલાટી ને મંત્રી, અને ઈ પંચાયત બંધ કરતા હતા ને ત્યાં મામલતદાર ને કલેક્ટર આવી ગયા કે ભાઈ કેમ બંધ કરો છો આજ ચાલુ ડ્યુટીએ, તો કે ગામમાંથી ભૂંડો ગયો છે. ભૂંડો ગયો છે તો એને હવે બાળી આવી, તો ચાલો અમે આવીએ. તલાટી ને મંત્રી ને કલેક્ટર ને મામલતદાર ને બધા અકડે ઠઠ, આખા ગામમાં જાણે પાછી પડી. આમ જયારે હડતાલ પડી હોય ને એમ ભૂંડાને સળગાવવા ગયા, બાળવા ગયા. અંતિમ વેળાએ તારો શ્વાસ રૂંધાશે, જીવડો આમ તેમ બૌરે મૂઝાશે, મીછીની વેદના થાય, રોજ તારી આવરતા ઓછી થાય. દરરોજ આપણાને એમ લાગે આપણે સુખ તરફ જઈએ, ના બાપ, તું સુખ તરફ નથી જતો, તું શાંતિ તરફ નથી જતો, જાતો તું દિન પ્રતિદિન મૃત્યુ તરફ જઈ રહ્યો છે. અને એટલા માટે આ અમૃતમાની સાહેબ ભસ્મ કે છે, એ અમૃતમાનું આપણાને જીવન કે છે. પીપર પાન ખરંતા હસ્તી કુપણિયા, મુજ વીતી તુજ વીતશે ધીરી બાપુડિયા. એ અમૃતમાની આજ પુણ્યતિથિ એ જાણે કહેતા ન હોય આપણાને કે આ જે બેટા જે માર્ગે આજે હું ગઈ છું ને એ માર્ગે કાલે તારે વારો, તારે વારો છે, સારા કામ કરીને આવજે. કહેતે કહે છે ને બાપ. અને વિચાર કરજો, એમાં બધા કડીના શમશાન બાજુ વળ્યા, છોકરા કે એમ નહીં મારા બાપાએ વચન લીધું છે, શું છત્રાલના શમશાનમાં બાળવાનું. અરે તારો ભલો થાય, આ ભૂંડો જાતા જાતા ભૂંડાઈને મૂક્યો. અને છત્રાલના શમશાનમાં જાય છે, આમ રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ હાલે છે રહ્યું. અને છત્રાલના શમશાન કને કેના આગળ આજુબાજુ કે ચોકડી કે ચાર રસ્તા પડતા હશે, એ શમશાન બાજુ જાય, એમાં ઈ ચોકડી ઉપર એના જેવો જ કોઈક ભૂંડો બેઠો. એને આમ જોયું, એલા તો કડી વાળા, આ કડીમાં શમશાન નથી, અહીંયા છત્રાલ બાળવા આવ્યા છે. આ કાંઈ કલોચો છે. એટલે એને ચોકડી ઉપર બેઠા બેઠા પીએસઆઈ ને ફોન કર્યો, હલો કોણ પીએસઆઈ બોલો, હા એલા આ કડી વાળા અહીંયા છત્રાલના શમશાનમાં બાળવા આવ્યા. પીએસઆઈ કે કોણ બોલો તમે, હું જે બોલું તે ફોન કર. અરે આ શમશાને ગયા, અને શમશાને ગયા એટલે બધી તૈયારી થઈ ગઈ. જેમ કીધું ને, શમશાનમાં તારે માથે લાકડા મુકાશે, ઉપર સુવાડી તને આગ લગાડશે, ભડભડ ભડભડશે તારી કાય, રોજ તારી આવરદા ઓછી થાય. અને સાહેબ બધી તૈયારી થઈ ગઈ, અગ્નિદાહ દેવાની તૈયારીમાં. ઓલા કે માને ઘી લગાડો, બાપને ઘી લગાડો, તો કે ના મારા બાપાએ મનાઈ કરી, આમને આમ આમ ચુંદડી ઓઢેલી જ બાળવાના છે, ખબર પડે દીકરાને, બધાયા હતા દીકરા બિચારા, એનું નાક કપાય હું ઈચ્છતા નહોતા, મારા બાપાની મનાઈ છે. જો ભૂંડા ઘીએ ન પામે, સારું કામ કરજો, સારા કામ કરવા માટે માનવ અવતાર મળ્યો છે. તો વિચાર કરજો, આમ જ્યાં અગ્નિદાહ દેવાની તૈયારીમાં આમ પેક કપડે પેક, આમ નનામી, આમ ક્યાંય નનામીમાં તો આમ માથું ખુલ્લું રાખે, ઉપર ઘી લગાડે હોય છે ને બધું, પણ અહીંયા તો કાંઈ નહીં. અને જ્યાં અગ્નિદાહ દેવાની તૈયારી પરિક્રમા ચાલે છે, પ્રદક્ષિણા ચાલે છે, દીકરાઓ ચારે દીકરાઓ આમ જાણે બાપને અગ્નિદાહ દેવાની તૈયારી, અને પીએસઆઈ ગાડી, પીએસઆઈ સાહેબની ગાડી પહોંચી. એલા કા કયા ગામના, તો કે કડીના, કડીમાં શમશાન નથી છે ને બાપા, પણ છોકરા કે અમારા બાપાને અહીંયા છત્રાલમાં બાળવાની ઈચ્છા હતી. ઉભા રહ્યો ઉભા રહ્યો, અને ઢાંકીને કેમ બાળો છો, ખુલ્લો કરો, પીએસઆઈ આવે તો કોઈનું હાલે નહીં કાંઈ. જ્યાં ખોલ્યું ત્યાં પીએસઆઈ એ જોયું કે આ કાનમાંથી ખીલો નાખેલો ને આમથી કાઢેલો સળિયો, આ મર્યો નથી અને માર્યો છે. સરપંચ ને નિશાળના માસ્તરો ને કલેક્ટર ને મામલતદાર ત્રણ દી સુધી કોઈ